મહત્વના સમાચાર મળી રહ્યા છે. અલ્પેશ કથિરિયાનો વધુ એક ઓડિયો ક્લિપ સામે આવ્યો છે. આ પહેલા પણ અલ્પેશ કથિરિયાનો ઓડિયો ક્લિપ સામે આવ્યો હતો, જેમાં તેમણે પરિવાર મિત્રોની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હેરાન કરતા હોવાનો ખુલાસો કર્યો હતો અને ચીમકી પણ ઉચ્ચારી હતી. અને વધુ એક ઓડિયો ક્લિપ હવે સામે આવી રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની હેરાન ગતિનો આ ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓડિયોમાં પરિવાર મિત્રોને હેરાન કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્પેશ કથિરિયાનો વધુ એક ઓડિયો ક્લિપ જાહેર થયો છે. વકીલાતના વ્યવસાયિક પાર્ટનરને હેરાન કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્પેશી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ત્રિવેદીને ખુલ્લી ચીમકી આપવામાં આવી છે. જય સરદાર. એક માસ વીતવા છતાં પણ રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટે કાર્યવાહી નથી કરી, એનું મને સહેજ પણ દુઃખ નથી, પરંતુ મારા પરિવાર, મિત્ર મંડળ, ખાસ કરીને જે હું વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું, મારા ધંધાર્થીના સ્થળે જે વકીલ મિત્રો છે, મારા પાર્ટનર, એમને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે સુરતની ક્રાઇમ બ્રાન્ચ. ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચના PSI ત્રિવેદી, અને હું વિનંતી કરું છું કે સુરત શહેરની પબ્લિક, સુરત શહેરની જનતા, પાસની ટીમ, મારું પરિવાર અને ખાસ કરીને મારા ધંધાને અસર કરવાના એક પણ પ્રકારના પ્રયત્ન ના કરે, નહીં તો આવનારા દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહે. અને આ મેસેજથી સુરત પોલીસને પણ મારી વિનંતી છે કે કાયદાકીય રીતે પ્રક્રિયામાં આગળ વધે, કોઈના અંગત જીવનમાં જવાનો સેજ પણ ડોક્યુ ના કરે, નહીં તો તમારા અંગત જીવનમાં ડોક્યુ કરવાનું પણ મને આવડે છે. જય સરદાર, વંદે માતરમ, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ. તો જે પ્રકારે તમે આ ઓડિયો જાહેર સાંભળ્યો છે, તેમાં અલ્પેશ કથિરિયા દ્વારા એવું સુરત પોલીસને જણાવવામાં આવ્યું કે તે કોઈ પણ જાતની